માં છે કે દેવરાજભાઈ બોલશે, પરંતુ મારી પાસે એક એવી જાહેરાત આવી કે આમાં વધુ સમય મારાથી લેવાય એમ નથી. જાહેરાત એવી છે કે શરૂઆત કરીએ તો આપણા ગામમાં ગોરક્ષનાથજીનું મંદિર, પેલા ત્યાં બધો સમારકામ થયો, બાંધકામ થયો, એ પછી 77 માતાજીનું થયું, તો એ પછી આ મેર સમાજ ભવનનું નિર્માણ થયું 3 કરોડના ખર્ચે. હવે ગામમાં આવા મંદિરો છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક પોતપોતાની આસ્થા શ્રદ્ધા એ રહેલી છે, તો આવી જ એક શ્રદ્ધા આસ્થા આપણને બધાને ખબર છે કે આપણા ગામનું જાલેશ્વર મહાદેવનું મંદિર, જાલેશ્વરનું મંદિર એટલે એ મોન્યુમેન્ટ્સમાં છે, પુરાતત્વ ખાતાની નીચે, એટલે આપણે એ મંદિરમાં કોઈ પાણો આડો અવરોય ન કરી શકીએ, પુરાતત્વ ખાતું જ એમાં બધું કરે. પરંતુ ત્યાં આગળના જે મકાન છે એ જર્જરિત અવસ્થામાં છે, અને આ મકાન માટેની એક જબરદસ્ત જાહેરાત છે. આપ કલ્પના કરો કેવડી જાહેરાત હશે. જાહેરાત બહુ મોટી છે, કારણ કે અહીં જે 77 માતાજીનો આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, આપણે બધાએ અહીં ફાળો આપ્યો છે, ફૂલ નહીં તો ફૂલની પાખડી. જાલેશ્વર મંદિરમાં પણ એક જબરદસ્ત મોટી જાહેરાત આવી છે, અને એ જાહેરાત છે જેઠાભાઈ પરબતભાઈ ઓડેદરા, જેપી, હું એને જેપી કહું છું, અમારા તો ક્રિકેટના મિત્ર, ઉપરાંત ભણતરમાં પણ આગળ પાછળ, અને ત્યાં યુકેમાં જઈ અને બિઝનેસમાં સેટલ થયેલા છે, કારણ એમનું બાળપણ ત્યાં વીતું છે. એમની વાડી જાલેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં, એ વર્તુ નદીમાં નાયા, વર્તુની રેતીમાં આડોઈટા મોટા થયા, એની યાદી એમને તાજી છે. તેઓ અહીં આ ડાયરામાં છે, આ સમાજ ભવનમાં પણ એમનું યોગદાન છે, ફટાણા સ્કૂલ છે આપણી એમાં પણ એમનું યોગદાન છે. તો જાલેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં જે મકાન અને આજુબાજુ આપણે કન્સ્ટ્રક્શન કરવાનું છે, તેમના માટે જેઠાભાઈએ રૂપિયા 10 લાખના દાનની જાહેરાત કરી. આપણે તાળીઓથી જેઠાભાઈના અનુદાનને વધાવીએ. અને મિત્રો, એ જેઠાભાઈના બાળપણના સંસ્મરણો છે, એમની વાડી જાલેશ્વર મહાદેવે દર્શન કરતા હશે, અને મહાદેવની કૃપાથી એમનો લંડનમાં સારો એવો બિઝનેસ છે, અને એ બિઝનેસમાંથી એમણે આવી 10 લાખ રૂપિયા જેવી માતબાર રકમ એ જાલેશ્વર મહાદેવના મંદિર માટે, ત્યાં જે કંઈ પણ કામ કરવું ઘટે એના માટે અર્પણ કરી છે. તો ખરેખર ખૂબ જ વિશાળ દિલથી એમણે જાહેરાત કરી છે, અને આ જેઠાભાઈ આપણે જોરદાર તાળીઓ સાથે ફરી એક વખત એમને આવકારીએ. સરસ, જેઠાભાઈ અહીં આવ્યા. જેઠાભાઈ થેન્ક યુ વેરી મચ, આપણે ખરેખર ખૂબ જ અનુદાન આપ્યું છે. તો હા ભાઈ, વગાડજો જરાક એક એક ઝલક, પછી એક મિનિટ લઈ તમારી. જેઠાભાઈએ એ વાત કરી છે કે આ જે 10 લાખ રૂપિયાનું અનુદાન આપ્યો, અને ત્યાં જે કંઈ કમિટી બનશે બાંધકામ માટેની, તો એ કમિટીમાં સુપરવિઝન ફટાણા ગ્રામ વિકાસ ટ્રસ્ટ એમનું રહેશે. ફટાણા ગ્રામ વિકાસ ટ્રસ્ટ એટલે આ જે મહેર સમાજ ભવન એ ફટાણા ગ્રામ વિકાસ ટ્રસ્ટના નીચે આકાર પામ્યું છે, અને તે મંદિરનું પણ સમારકામ ફટાણા ગ્રામ વિકાસ ટ્રસ્ટ કરશે, તેમજ ભવિષ્યમાં ફટાણામાં જે કંઈ પણ આપણે નાના મોટા કામો કરવાના હોય તો આપણે બધા આ ટ્રસ્ટ નીચે કરીએ, કારણ ગમે એ પૈસા આપે પરંતુ એમનું મેનેજમેન્ટ જે અત્યારની બોડી છે એ બોડી સંભાળે એવો આપણે બધા ખ્યાલ રાખીએ. તો જેઠાભાઈની એવી ઈચ્છા છે, ફટાણા ગ્રામ વિકાસ ટ્રસ્ટ એમના પ્રમુખ શ્રી અશોકજીભાઈ અને એમના સમગ્ર ટ્રસ્ટીઓ આ 10 લાખ રૂપિયા ના અનુદાનથી જે કંઈ પણ કામ કરવાનું હશે એ કરશે, અને આપણને કંઈ પણ આ જાલેશ્વર મહાદેવના મંદિરમાં અનુદાન આપવાના ઈચ્છા હોય તો આપણે સ્વેચ્છાએ આપણું અનુદાન અહીં ફટાણા ગ્રામ વિકાસ ટ્રસ્ટમાં
આ જાલેશ્વર મહાદેવ મંદિરના નેજા નીચે લખાવી શકીશું, પરંતુ આજનો કાર્યક્રમ એ 77 માતાજી મંદિર એમના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે, અને પ્રાણ પ્રતિષ્ઠા પછી જ્યાં ત્યાં જે કંઈ આગળ ઉપર સમારકામ બાંધકામ કરવાનું છે એમાં આજના બધા પૈસા જવાના છે, તો આપણે અહીં જે કંઈ પણ પૈસા આવશે એ 77 માતાજીના મંદિરે જશે. સરસ. અને ભાઈ, ખરેખર જાહેરાત ઉપર જાહેરાત, ફટાણો એ બારકી વાવ, આ બાજુ જાલેશ્વર, 77 માતાજી, વચ્ચે ઠાકોર ઠાકોરજી, એક જાહેરાત જાલેશ્વર મંદિર માટે આવી છે. આપ સૌને ખબર છે કે આ મેર સમાજ ભવનના મુખ્ય દાતા વિમલજીભાઈ નાથાજીભાઈ ઓડેદરા, તેઓ પણ લંડનમાં સારો એવો કારોબાર ધરાવે છે અને અહીં જ ભણીને આગળ ગયા. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એણે આગળ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. ત્યાંના એ સમયના જ્યારે આપણે મેરના ગણ્યા ગાંઠા છોકરાઓ ત્યાં ભણતા, ત્યારના વિમલજીભાઈ એલડી એન્જિનિયરિંગ કોલેજના જીએસ અને મારા તો સહાધ્યાયી, અમે એક પાટલી ઉપર બેસતા. તો વિમલજીભાઈએ જાલેશ્વર મંદિરના બાંધકામ ત્યાં જે કંઈ થવાનું છે, જે રીતે જેઠાભાઈએ 10 લાખ આપ્યા, તો વિમલજીભાઈએ પણ જાલેશ્વર મહાદેવ માટે રૂપિયા 5 લાખનું અનુદાન આપ્યું છે. આપણે વિમલજીભાઈના અનુદાનને ખૂબ તાળીઓથી આવકારીએ, ભગવાન એમને ખૂબ ખૂબ આપે, કારણ મેર સમાજ ફટાણા એમના અનુદાનમાં પણ વિમલજીભાઈનો સારો એવો સહયોગ. અહીં જે આ એમના પિતાશ્રીની યાદમાં મેર સમાજ ભવન અને 5 લાખ વિમલજીભાઈ, આ એમના માટે તાળીઓ થઈ જાય ભાઈઓ, 5 લાખ જાલેશ્વર મહાદેવ મંદિર માટે. ધન્યવાદ. હવે હું તમારો સમય નહીં લઉં, વિમલજીભાઈ માટે. શ્રીજી ભીમાજી ઓડેદરા, જેઓ આજના આ 77 માતાજીના મંદિર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના જમણવારના 1,51,000ના દાતા, અહીંની જે આ જમણી બાજુની વિંગ એ મેર સમાજ ભવન ફટાણા એ વિંગના પણ દાતા, તેઓએ શ્રાવણ માસમાં અગાઉ જાહેરાત કરેલી છે, આપ સૌને ખ્યાલ આવે એ માટે કહું છું કે રૂપિયા 1 લાખ મશ્રીજી ભીમાજી ઓડેદરા તરફથી જાલેશ્વર મહાદેવને ભેટ. તો ભગવાન આપને પણ મશ્રીજીભાઈ ઘણું આપે, અને આપ પણ આવો. યસ, મશ્રીજી, વિમલજી, હું, અમે બધા સાથે ભણતા એક જ ક્લાસમાં, હા, અમારા. તો મશ્રીજીભાઈ કે જેઓ પણ વ્યવસાય કન્સ્ટ્રક્શનમાં જોડાયેલા છે, ભગવાને ખૂબ આપ્યું છે, એમના સન અશોકજી અને વિક્રમજી, 1 લાખ રૂપિયા જાલેશ્વર મહાદેવને ભેટ.
છેલ્લું હજી ભાઈ. જાલેશ્વર મહાદેવની કૃપા વરસવી શરૂ થઈ છે અને જીવાભાઈ ખીમાભાઈ રાણાવાયા જેઓ પણ ફટાણા સાથે અહીં જ છે અને ફટાણા ઓવરસીઝ ટ્રસ્ટ એમના ટ્રસ્ટી છે. અહીં જે આપણી સ્કૂલ ચાલે છે આ સમાજ ભવનમાં પણ એમનું અનુદાન, સ્કૂલમાં પણ અનુદાન ઘણું છે. તેઓએ જાલેશ્વર મહાદેવના મંદિર માટે રૂપિયા 1 લાખનું અનુદાન આપ્યું છે. આપણે તાળીઓથી જીવાભાઈ રાણાવાયાના અનુદાનને આવકારીએ. તેઓ પણ યુકે સ્થિત થયેલ છે, ત્યાં એમનો પ્રાઇવેટ બિઝનેસ અને અહીં આજે આપણી સાથે આ લોક ડાયરામાં છે. ત્યારે જીવાભાઈ માટે પણ આપણે જોરદાર તાળીઓથી એમના 1 લાખ રૂપિયાના અનુદાનને આવકારીએ. સમસ્ત ફટાણા ગામના આમંત્રણને માન આપીને હિરલબા જાડેજા અહીં પધારેલ છે. સમસ્ત ફટાણા વતી હિરલબા આપનું સ્વાગત છે. 11,100 રૂપિયા આપણા ગામના સરપંચ કરસનજી રાણાજી ઓડેદરા તરફથી જાલેશ્વર મંદિરને ભેટ આપે છે. કરસનજી રાણાજી ઓડેદરા 11,111. ચાલો દેવરાજભાઈ હવે આપ શરૂ કરો. હું તો કયું નો બેઠો હોય ગણે. બોલ શીખો તેર માત કી જય. શ્રી જાલેશ્વર મહાદેવ કી ગુરુ ગોરક્ષનાથ મહારાજ કી જય. શ્રી ભારત માત કી જય. યાદ કરતા માખું આવજે, માં સુખકારી શીખો તેર ચિંતા વિઘન બિના સુની
कमलासनी ए सका विषहथी माता दुर्गे तुम है दे ही सुमा फटाणा गामनी आ पावन भूमि मा सुंदर मजानो रूड़ो ने रड़ियामणो समग्र विस्तार में कदाच आ प्रकार की सवलत वालों आ पेलो मेर समाज है जी आकार पाम्यो अहीं जे वडीलो बैठा है जे मेहमानों बैठा है एनी जन्मभूमि अहीं छे एनी नहीं होय तो एना वडवाओनी जन्मभूमि अहीं छे अने एनी कर्मभूमि छे ई इंग्लेंड जेवी भूमि ने जेनी बनावी होय एवा नवलदाताओना सहकार थी सुंदर मजानो आ मेर समाज छे निर्माण पाम्यो छे एक वर्ष पछी ए आंगणामां फरीथी मळवानुं थयुं छे एमां भगवती आई 77 छे ई निमित बन्या छे एक नवी मूर्ति स्वरूपे मां छे जे मंदिरियामां बिराजमान थया होय ए 77 माना मूर्तिना एक प्रतिष्ठाना अवसर निमित्ते आपणे बधा मळ्या छे पधारेला हाकेम जेवा मेहमानो वडीलો માતાઓ બહેનો યુવાન દોસ્તો અને બાળકો ફટાણા ગામ માટે કીધું ને આ તો અમે તો નિમિત્ત બન્યા છે બાકી ખાલી વગાડવામાં પ્રોગ્રામ પૂરો થઈ જાય એટલી જાહેરાત થાય અહીં એટલે આ ગામના આંગણામાં આઈ કઈ પૈસા ભેગા કરવા માટેના આ કોઈ અવસરો નથી અને પૈસા ભેગા કરવા એટલે ફટાણા માટે બહુ ઝડપ વાત કહેવાય સાહેબ પણ ભગવતીના નામ ઉપર મળ્યા છીએ માં 77 છે આસ્થાનું એક પ્રતીક શ્રદ્ધાથી મસ્તકો જ્યાં જે મેરના નમે છે એના નામ ઉપર તમે જે કાંઈ આપશો આપની રકમ છે એ ભગવતીના નામ ઉપર રહેવાની છે એટલે જેટલું અપાય એટલું આપજો આપણી કરની દેવી છે આપણી કુળની દેવી છે હું તમે જેને માનીએ છીએ 10% છે એ મારે ને તમારે દેવા પડે એમ જે કાંઈ જેની જેટલી કમાણી હોય એમાંથી આપ બધા આપો છો અને જે કાંઈ આપશો એ તમામ રકમ છે એ માના નામ ઉપર માં 77ના નામ ઉપર વપરાવાની છે વિદેશની ભૂમિમાંથી બધા મહેમાનો પધાર્યા છે બહુ મારા સ્નેહી વડીલ વિમલજીભાઈ ઘણા વર્ષો પહેલાં સાંદીપનીમાં એમની કથામાં મેં કાર્યક્રમ કર્યો પછી બે વખત હું યુકેની ભૂમિમાં ગયો બે વખત એક મેરની મહેમાન ગતિ કેવી હોય એ જોવું હોય તો તમારે વિમલજીભાઈ જેવા માણસના આંગણામાં જવું પડે વિદેશની ભૂમિમાં રહીએ છતાં પોતાના પૂર્વજોના જે સંસ્કાર છે એ સંસ્કારને જાળવીને જે ભાઈ બેઠા છે જેમ એ અહીં પધાર્યા છે બીજા હું કોઈને ઓળખતો હોય ન ઓળખતો હોય મુરબી હામદભાઈ છે કનુભાઈ વકીલ છે નવગુણભાઈ છે વિદેશથી આવ્યા છે પ્રમુખ અશોકજી છે બેનમાં હિરલબા જાડેજા અને જે અહીં બેઠા છે હાકેમ જેવા મહેમાનો વડીલો માતાઓ બહેનો યુવાન દોસ્તો અને બાળકો તમારી પાસે બે વાતની એ છોકરાઓ કોઈનું સાંભળતા નથી વિરોધ પક્ષમાં બેહવાના છે આ સત્તાધારી પક્ષ તો કઈ નહીં કઈ વાંધો નહીં બેહો પણ તમે તમારું કઈ ન કરતા એમ એટલે આજના પ્રોગ્રામમાં મુળુભાઈ બારોટ જેને આ આખો વિસ્તાર છે એ જેના ભાગમાં છે પોતાના પર્યા તણા જેને નેવડ ભગવાનનો હોય કુડ હીણાને કામ ઠપકો કલ્યાણમલ બાપ દાદાના બિરુદની વાતોને જે હંગરીને બેઠા છે જે પર્યાય દેવ એટલે અમે બે ભગવતીના વંદનાથી શરૂઆત કરીએ બિરજુભાઈ આવવાના છે રસ્તામાં છે અને આપણે આનંદ કરવાનો છે અમે બધા તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ જે કાંઈ આવડતું હશે અહીં સુંદર મજાના આવા આયોજનમાં વિશાળ આયોજનમાં તમે કલ્પના તો કરો આનાથી મોટી ગોરખનાથ મહાદેવ અને 77 માં કે જાલેશ્વર મહાદેવની આનાથી મોટી કઈ મહેરબાની હોય ફટાણા જેવા ગામના આંગણામાં પંખીના માળા જેવું ગામડું અને સિટીમાં ન હોય એવા સમાજનું જો નિર્માણ પામતું હોય તો એ મને તમને સાબિત કરે છે કે ગામનો હંપ કેવો હોય છે ગામની વ્યવસ્થા કેવી હોય છે ગામની જાગૃતતા કેવી હોય છે એ આ સુંદર મજાનું જે આયોજન થયું છે દેવાભાઈ બોલતા હતા દેવાભાઈની એક વાત મને એ જે હતા એ કે હું એના ફેરો ભણતો હતો એ કેટલું ભીણ્યા એ તપા કરવી મારે
અને એક જણો ભણતો હતો ને કે આ સાહેબ ભણાવે ને એ મારા ફેરો ભણતો હતો, એ તો હોય દીશે ને બાકડા કહી નાખ્યા એમ. એટલે શિક્ષણનું બહુ મોટું ભાથું છે એ આ ગામને મળ્યું છે. એટલે ભગવતીની વંદનાથી આજના પ્રોગ્રામની શરૂઆત હું મુરુભાઈ બારોટ જે અપાય માના નામ ઉપર આપશો એવી એક ચારણ તરીકેની પ્રાર્થના. આજે તો ખીહર છે સાહેબ, મકર સંક્રાંતિનો દિવસ છે, ઉત્તરાયણ છે, સૂરજે આજે ઢળે છે. સૂરજે મને તમને શીખવે છે કે આ દુનિયામાં કંઈક મળ્યું છે તો તમે ઢળતા શીખો, તમે આપતા શીખો. એટલે જે અપાય માના નામ ઉપર આપશો એવી પ્રાર્થના.
લઈ રમવા જાય પણ મારી માનસરે એ આવી પડે
માની વંદના બાદ અમને ઘણા એમ કહે કે તમે આ શરૂઆતમાં દુઆ છંદ શું કામ કરો? મેં કીધું માણાને ખબર પડે કે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો, અમારા ગળા સાફ થઈ જાય. કેસુ શિવમ સુંદર મજાની શિવકૃપા સાઉન્ડ, એને જે કાંઈ સેટિંગ કરવાના હોય કરી લઈએ. એને ખબર છે કે નતારની જેટલી નાખવાની હતી એટલી નખાઈ ગઈ, હવે આનાથી વધુ નહીં આવે. આ મીટર છે અમારા. અને ભગવતીની મૂર્તિની એક પ્રતિષ્ઠા નિમિત્તે મળ્યા છે ત્યારે એક સુંદર મજાનું નામ, પછી બધા નામો છે એ દેવાભાઈ એક જગ્યાએ લખી અને પછી એ બોલી દેશે, પણ આ એક નામ એવું આવ્યું છે. માં 71 નામ ઉપર મેં કીધું ને ઓળઘોળ થવાવાળો માણસ ત્યાં બેઠો હોય. મકર સંક્રાંતિ જેવો આજનો આપણો એક પર્વ છે, દાનનું આજનું બહુ મોટું મહત્વ છે. એમાં મેં કીધું ને આ ભૂમિ પણ લેસ્ટરની ભૂમિને જેની પોતાની કર્મભૂમિ બનાવી છે એવા મોરબી શ્રી આઝાજી લખમણજી ઓડેદરા એમના તરફથી 51,000 રૂપિયાનું યોગદાન માં 71 નામ ઉપર મળે છે. તાળીઓના નાદથી વધાવો સાહેબ એમને. એક બીજી વાત કરું તમને, કોક દાન આપે ને એમાં રાજીપો વ્યક્ત કરીએ ને તો કોક દી ભગવતી દીધા જેવા રાખે. અહીં કોક આપે છે અને જો હૈયાના ભાવથી હાથી તાળી પડી જાય ને તો આપે, ન કે બરેતરા કરવા સિવાય તો આ જિંદગી બીજું આપણી પાસે નહીં. અને એ તો આપણે આપણા પ્રમાણમાં કરવાની છે ને. એક અગરબત્તી એવી છે કે સાહેબ કે ઈ પોતે હળગે અને બીજાને સુગંધ આપે છે. માણસ જ કેવો છે કે બીજાની સુગંધ જોઈને પોતે હળગ્યા રાખે. કોક દેતું હોય તો આનંદ વ્યસ્ત કરાય સાહેબ. આ ઝાલેશ્વર મહાદેવના નામ ઉપર અશોકજી આપ્યા હોય, બીજા ભાઈ જે કઈ, આ બધા 10 લાખ ને 5 લાખ ને, આ કોઈ નાની સુની રકમ નથી સાહેબ. આવડી કોક માણસ છે એને તો કઈ જરૂર નથી. તમે કઈ તાળી પાડો તો એવું જ નથી કે આપણે તાળીઓ પાડીશું તો જ ભગવાન એની નોંધ લે, પણ આપણી એક ફરજ બને છે કે એક માણસ છે એ જો પોતાનું આવડું યોગદાન દેતો હોય એટલે ત્યાં આપણે ત્યાં તન મન અને ધન એ ત્રણ બાબત આવી સાહેબ. કોઈ પણ પ્રસંગ હોય એટલે આપણે ત્રણ રીતે એમ કહીએ છીએ કે તનથી મનથી અને ધનથી સેવા કર, તારી પાસે શું છે. ધન આપણને કોઈ દીધું હોય તો આપણે દઈએ, દીધું હોય ને પાછી ભગવાને એ સર્કિટ દીધી હોવી જોઈએ કે મને દીધા જેવો રાખ્યો તો મારે કોકને દેવું જોઈએ. ખબરું ના ખાના ન હોય તો રૂપિયા ઘણા પાસે છે. આપણને મળ્યું છે તો હારી જી કે વાપરવાની વાત છે. આ તો આપણે ઓલા ભવનું હારું જે કંઈ કર્મ કર્યું છે એટલે ભગવાનને દીધા છે. આવતા ભોગમાં હારું જોતું હોય તો દિયો, આ તો આપણા માટે દે છે, આમાં કંઈ ઉપકાર જેવી વાત નથી. આ બહુ લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટો છે, આ કંઈ આજકાલ કે 5-15 દીમાં આનું વળતર ન મળે. આના વળતર મેળવવા માટે જન્મો જન્મના મારા ને તમારા જે જન્મના એક ફેરા છે એમાં મને તમને આવા બધા વળતરો મળે છે. એક એવડું સારું યોગદાન છે એ કોક દેતા હોય. અને આજે મકર સંક્રાંતિ છે સાહેબ, મેં કીધું ને આજનો દિવસ એવો છે. એક તો ભીષ્મ, દાદો ભીષ્મ 18 દિવસનું જ્યાં યુદ્ધ મહાભારતનું, વડા ભારતા રચાયા ખેલુ કોરું વારા પાંડુ વારા કણું પાર થારા જુદા ઉભા પલ્લે કાળા બાણરા ટંકાર ગાર પારા આસમાનની બાગા પનંગા તડકે લગે હાથ પાતાડા ઈ હા મહા મે મેડા દડા પડે ભાને બછુટા તોપકા ગોડા તુડા ભાલા બાદ પછાડે ઉડાડે રાડે પાડે કોમ કાડે દડે મુડે રૂઠા ચાપરા જા ઈ રગતાડા પૂરા વાળા ખાડા નાના પશુ પંખી વાળા પંજાડા ઈ જે 18 દિવસનું, એમાં આજનો દિવસ છે એ ભીષ્મ માટે મહત્વનો હતો. કારણ કે ભીષ્મ છે એ ઈચ્છા મૃત્યુનું એક વરદાન લઈને આ ધરતીના ચોકમાં આવેલો માણસ, પણ એનાથી એક એવો સંકલ્પ થઈ ગયો હતો કે હસ્તિનાપુરની ગાદીને જ્યાં લગી સલામત ન જવું ત્યાં લગી હું મારા પ્રાણને નહીં છોડું. સંકલ્પ કરવો તો સમજી વિચારીને કરવો, આપણો જ સંકલ્પ ઘણી વખત આપણને નડતરરૂપ થાય. અને આજનો દિવસ છે એવો દિવસ છે આપણા માટે. આજે બધા દાન દીયા છે. આ તો અમારે આ ગામડાની ખબર નથી, અમારે મોટા સિટીઓમાં તો આજ થેલ્યું ભરાય એટલા બિસ્કુટ ને છોકરા હાવ એને એમ કે વરોહનો શ્રેષ્ઠ દિવસ આજનો હોય. સવારમાં નીકળી જાય હોય તો ગોલિયું કોઈ બિસ્કુટું ને એટલું બધું, આખા જાણે વરોહનું એકારી ન હોય. એને ખબર છે કે આજ પૂર્ણનો દિવસ છે અને હોય હો ટકાની વાત છે. આજ ઉત્તરાયણ છે સાહેબ, આજે જે દિયો અનેક ગણું પૂર્ણ છે એ આજની તારીખમાં મળે, અનેક ગણું પૂર્ણ સાહેબ. હા, પણ મેં કીધું ને કે પૈસા મળે એક બાબત અને હારી જગ્યાએ વાપરવા બીજી બાબત. આમ તો આ પ્રોગ્રામના ગરવા ગણેશ છે એ બિરજુભાઈ બિહારવાના હોય, પણ એ આવે છે રસ્તામાં છે એટલે ગણેશને ખોટું ન લાગે એટલે બે કડી હું બિહારી દઉં, ન કે પછી મને ગણેશની બીક લાગે બા.
કારણ કે જાલેશ્વર મહાદેવ આવા જલા જલા શિવજી છે. એટલે હું ગણેશ ને કહું કે બાપા તારા નામનો આ અવસર ગણપતિના નામ વગર મારું તમારું કામ છે આગળ ન વધે. તો ગણેશ ને આપણે એટલું કહી શકીએ કે તું જ્યાં હોય ને ત્યાંથી એજી મારા આંગણિયા એજી કરવાને ઉજિયારા રે સુંડાળા
છેલ્લી કડી પોરબંદરના પુરુષોત્તમ કવિની આ રચના છે. હે ગજાનંદ મહારાજ, તારું નામ લઈ અને અમે આગળ વધીએ, જ્યાં હોય ત્યાંથી તારી હાજરી પુરાવજે. પુરુષોત્તમ કવિ એમ લખે. પુરુષોત્તમ તમે મારા આંગણિયા કરવાને ઉજિયારા એ દુંદાડા એ સુંઢાડા. અમને અહીં પહેલી વખત અમારા બહુ પરમ સ્નેહી મિત્ર ભજનના અમારા ભેરુ રાજુભાઈ રાતિયા, પેલો ફોન છે રાજુભાઈનો આવ્યો અહીં. તો કનુભાઈ મારા મિત્ર છે, ગયે વર્ષે પ્રોગ્રામમાં પણ એટલા બધા હતા તે મેં કીધું કે મને રજા દો તો સારું આવર, કારણ કે આ તો ગામમાં કોણ ના પાડે ભલા માણસ. એ ગરવા ગણેશજી ને એટલે બિરજુ ને પાછી આપણે વિનંતી કરીશું. હું ગણે બિહારું ને બિરજુ બિહાર એમાં ફેર તો ખરો ને, એટલે આપણે એની પાસેથી જે કાંઈ પ્રોગ્રામની શરૂઆત છે એ કરવાના છીએ. હરપનો દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર ભગવાન રામ, રામના પત્ની જાનકી, જાનકીનું હરણ કરનાર રાવણ, રાવણનો દીકરો મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ દેનાર હનુમાન, હનુમાનજીની ધજામાં છે અર્જુન, અર્જુનનો મિત્ર કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધની પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, અને બાણાસુર જેની ભક્તિ કરે ભગવાન શિવ, અને શિવના સંતાન ગણપતિ. એવું કયું કારણ છે કે સર્વપ્રથમ મારે ને તમારે એ ગરવા ગજાનંદને યાદ કરવા પડે, એવું કારણ કયું? આ દુનિયામાં જેના માં અને બાપના બહુ મોટા સ્થાન હોય ને એને સંતાનને આ દુનિયાએ યાદ કરવા જ પડે સાહેબ. સ્વયં પ્રકાશિત હોય છે, અમુક પોતાના નામથી ઓળખાય સાહેબ, સ્વયં પ્રકાશિત છે, એને કોઈને ઓળખાણની જરૂર ન પડે, જળહળતો પ્રકાશ હોય છે, આ ઉત્તમ છે. પછી બીજું છે એ બાપના નામથી ઓળખાય, આ મધ્યમ છે. બેટો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કામ જણે એને વરવું લાગે વેરડા. ત્રીજું છે એ માના નામથી ઓળખાય, આ કનિક છે. અને ખરાબમાં ખરાબ જો કઈ હોય ને તો ઘરવારીના નામથી જે ઓળખાય ને આ અધમ કહેવાય, આનાથી તો કોઈ ખરાબ નથી. પછી પચી વર્ષ જે આંગણામાં હોય ને પરણીને આવે ને એના નામથી પુરુષ ઓળખાવા માંડે, હૈ જ કહેવાય. સ્વયં પ્રકાશિત, અમુક પોતાના નામથી જળહળાટ થતો હોય એમ ગણેશે કેવો છે કે એના આખા પરિવારને સાહેબ. મારે મારા બીજા દોરમાં મને ઓલે વખતે હતું અને મને ગમે છે સાહેબ, ફટાણા ગામના આંગણામાં આવીએ અને આ બધા જીની જોઈએ ને એટલે અમને કાંધલજી યાદ આવે સાહેબ. ઇતિહાસના ચોકમાં ઝાંઝરમાન જેની વાત છે હું બીજા દોરમાં કરવાનો છું, બરડો બોલે છે એમાં મેં કરી છે. આ ધરતીના માણસની કેવી તાકાત હોય તમે કલ્પના ન કરી શકો સાહેબ. અને એના નામ રીએ, એના જીવન રીએ, જાળવા જેવા જીવને અહીં ટાણા આવે ત્રણ, એક મોજ, એક વ્યવહાર અને એક મરણ, બસ આને સાચવી લેજે સાંભળા. આનાથી દુનિયામાં કાંઈ છે નહીં. ત્રણ ટાણા આવે છે, એક મજા, પહેલી વાત મજા છે. અહીં તમને મજા આવે ને ત્યારે ખીચું ભરેલું હોવું જોઈએ, પછી 500 થી માંડીને 5 લાખ 10 લાખ જે હોય, પણ આપણી મોજ વ્યક્ત કરી શકે એવું માતાજી દે આપણને. આમાં ઘણાને મજા આવતી હોય એની પાસે કાંઈ હોય નહીં એવું બને, ઘણા પાસે અઢળકશે તી મરી ગયા, મોજ જ નથી આવતી. તમે કરો હું એ ગલગલિયા કરાય એને એક મજા માંગી છે. બીજું અહીં જે વ્યવહાર માટે સાહેબ, યુકેની ભૂમિમાંથી જે આવ્યા છે, બારગામથી આવ્યા છે, આ બધા વ્યવહારો સાચવવા માટે આવ્યા છે. એક મોજ, એક વ્યવહાર, અને ત્રીજું એમાં કોઈનું હાલવાનું નથી. મરણ છે આ દુનિયામાં નક્કી છે, સરવાળો છે ન્યા થવાનો છે. એ જો સુધરી જાય
એટલે હું દેવાભાઈને જ વિનંતી કરું કે બુકમાં લખી લઈએ ને પછી આપણે એની પાસે જ બધું જે કાંઈ ઇન્ટરવેલ પ્રમાણે બધા નામ છે એ બોલાવી લેવું. તો એવા ફટાણા ગામના આંગણામાં હું તમે આજે ખીહરના પર્વ નિમિત્તે માં 77ની મૂર્તિના પ્રતિષ્ઠા નિમિત્તે સારું ગામ જ્યારે સાથે મળ્યું હોય ત્યારે ગુજરાતના ગરવા ગાયક ટૂંક સમયમાં ઘણું બહુ મોટું નામ સાહેબ વી વરો લાગે નામ કરતાં એ નામ 5 વર્ષમાં બિરજુભાઈનું થઈ ગયું છે. ભગવતીની બહુ મોટી એની માથે દયા થઈ છે. સારા કલાકાર તો છે, સરળ માણસ પણ છે. સરળતા છે એ મહત્વની છે. તેવા બિરજુભાઈ બારોટને વિનંતી કરું કે આવો બાપા, તમને આનંદ આવે, ડાયરાને આનંદ આવે એવો ગરવા ગણેશજીની વંદનાથી લઈ અને જે કંઈ મોજ આવે એવો દોર લઈ, પછી હું બીજા દોરમાં હું છું, મૂળભાઈ છે, તમને આનંદ કરાવવાના છીએ, તો એવો પ્રથમનો દોર લઈ અને તમારી પાસે આવે બિરજુભાઈ બારોટ. અને તાળીઓના નાથથી વધાવો સાહેબ. અને એનો આ લોકડાયરો, એ લોકડાયરામાં જે અનુદાનની સરવાણી છે 51,000 હાજાજી લખમણજી ઓડેદરા લેસ્ટર યુકે, 51,000 શૈલેષભાઈ મુંજાભાઈ ગોગન યુકે, 11,000 સામંતભાઈ રામાભાઈ ગોગનભાઈ પોરબંદર, 2,100 હર્ષુખભાઈ મેરુભાઈ ઓડેદરા પોરબંદર. આ બધું અનુદાન 77 માતાજીના મંદિરના બાંધકામ માટે અને સાથે સાથે જાલેશ્વર મહાદેવના મંદિર માટે જે અનુદાન મળ્યું છે એમાં 25,000 મોરુજી ચનાજી ઓડેદરા ફટાણા, એક મોટું અનુદાન જાલેશ્વર મંદિર માટે રૂપિયા 2,00,000 કેશુભાઈ માલદેભાઈ કારા યુકે લેસ્ટર રૂપિયા 2,00,000 કેશુભાઈના અનુદાનને પણ આવકારીએ. 25,000 રૂપિયા જાલેશ્વર માટે મૂળુભાઈ અર્જનભાઈ આસદે મુરુ અર્જન આસદે ફટાણા, 51,000 શૈલેષભાઈએ 77 માતાજીના ફાળામાં આપ્યા અને જાલેશ્વર મહાદેવ માટે પણ રૂપિયા 51,000 શૈલેષભાઈ મુંજાભાઈ ગોગનભાઈ લંડન. 51,000 આપણી વચ્ચે અહીં સમીરભાઈ બાપોદરા છે તો 51,000 જાલેશ્વર મંદિરનું અનુદાન ભાઈ શ્રી સંજયભાઈ સામંતભાઈ બાપોદરા, સુનિલભાઈ સામંતભાઈ બાપોદરા અને સમીરભાઈ સામંતભાઈ બાપોદરા ત્રણેય ભાઈઓના અનુદાનને તાળીઓથી આપણે આવકારીએ છીએ. આજે શૈલેષભાઈ મુંજાભાઈ ગોગનભાઈ લેસ્ટર યુકે બંને મંદિરો માટે 51,000 અનુદાન અને 10,000 સુરેશજી બાલુજી ઓડેદરા અને 5,000 રમેશભાઈ રામભાઈ ગરેજા જાલેશ્વર માટે. થોડો સંગીત વગાડો એટલે શૈલેષભાઈ ઉપર સરસ. આભાર શૈલેષભાઈ.